પહેલી વાર જ સાથે નામ છે અને કઈ જગ્યાએ થી બોલો છો? તરુ તરુ કપાસી બેંગ્લોર થી. બેંગ્લોર થી. અચ્છા, કઈ રીતે આ વિજ્ઞાન નો પરિચય કેવી રીતે થયો? ટીવી શું કીધું? ટીવી 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 થી. ટીવી. ઓકે ઓકે. ટીવી એકવાર માં, ટીવી માં તો ઘણું બધું આવે છે, એમાંથી આ કઈ રીતે ગમ્યું? ના, એટલે હું એકચ્યુઅલી પેલા સ્થાનકવાસી હતી, પછી કૃપાળુ દેવમાં આવી, પછી જે કૃપાળુ દેવના જેને ફોલો કરું છું તેમનો સત્સંગ સાંભળતી હતી. એમાં એકવાર એમ જ ટીવી ચાલુ રહી ગયું તો તમારું સત્સંગ સાંભળ્યું, અને પછી મને આત્માનું તો બહુ જ સત્સંગ ગમે. હજી એવો કોઈ ઓલો નથી થઈ, આગળ નથી વધી, પણ એ સત્સંગમાં વધારે રસ. અમારા કૃપાળુ દેવ માં બી તત્વની જ વાત છે, પણ આમાં મને વધારે જરાક ખુલાસો લાગ્યો. જી, અને ઇન્ટરેસ્ટ વધતો ગયો, અને આ લગભગ 4 મહિનાથી તમારો સત્સંગ સાંભળું છું. ઓ સમજી ગયું સમજી ગયું. આપણા ગ્રુપમાં જોડાઈ ગયા છો તમે, આધ્યાત્મ વિજ્ઞાન ગ્રુપમાં? હા, ઓકે ઓકે. એટલે તમને મેસેજ બધા મળે છે બધા? એટલે હમણાં જ જોઈન થઈ આ પર્યુષણ ના આગલે દિવસે. કઈ વાંધો નહીં, પણ હવે મેસેજ મળતા શરૂ થઈ ગયા ને તમને? હા, એટલે ઓકે ઓકે. પ્રશ્ન તો જ્યારે બધા પૂછતા હોય એમાંથી થાય છે, પણ ત્યારે અનમ્યુટ થતું નથી, એટલે હજુ ઓકે પહેલી વાર જ અનમ્યુટ થયું. ઓકે ઓકે ઓકે. ફાઇન ફાઇન. આ પૂછો, આપ જે પ્રશ્ન પૂછો એ પૂછો. એટલે મને તમે જે આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરો છો ને, તેમાં કન્ફ્યુઝન થાય છે કે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કોણ કરી રહ્યું છે? શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જે છે એ તો આ પ્રકૃતિ કરી રહ્યું છે, અને ભાવ પ્રતિષ્ઠિત આત્માનો છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા કેવી રીતે? આપણે બે આત્મા થોડી થઈ શકે, આપણે એક જ આત્મા છીએ. હા, એટલે પ્રતિષ્ઠિત આત્મા એટલે શું છે કે આપણે પ્રતિષ્ઠા કરેલો. આપણે કેવી રીતે કરી શકીએ? હા, આપણે જે કર્મ બાંધીએ છીએ એ આપણી પ્રતિષ્ઠા છે, અને એનું કુદરત આપણને ફળ આપે છે. એમાં મૂળ આત્મા સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે એ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જરા સમજાવો ને પ્લીઝ. એટલે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનાનો મતલબ થાય કે હું તો પોતે શુદ્ધ આત્મા છું, પણ મારી હાજરીમાં આ મારા થકી હું જે શુદ્ધ આત્મા છું, એ શુદ્ધ આત્મા તો જીવ માત્રમાં છે, અને તે એક જ સરખા, એક જ સ્વભાવના અને એક જ સરખા ગુણો વાળા છે. એનું અસ્તિત્વ પણ બધા શુદ્ધ આત્માનું શાશ્વત છે, અને બધા જ શુદ્ધ આત્મા ચેતન છે. પરંતુ મારી હાજરીમાં આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એને પોતાની બુદ્ધિથી અજ્ઞાને કરીને જે પણ કઈ કર્મ બાંધ્યા છે એ બધા કર્મોના બીજ પડે છે, અને બીજનું ફળ એને ભોગવવું પડે છે. એમાં આત્મા કશું કરી શકતો નથી. કર્મ બાંધતી વખતે પણ એ જ આત્મા, અને કર્મ ભોગવતી વખતે પણ એ જ આત્મા, અને ચારે ગતિમાં ભટકતી વખતે પણ એ જ આત્મા છે. પણ પરમાત્મા કહે છે કે જ્યાં સુધી જીવે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે જીવની અંદર, ત્યાં સુધી ભટકવાનું છે, ત્યાં સુધી એ રાગ અને દ્વેષ અને કષાયોની પ્રતિષ્ઠા કરવાનો જ છે. એ પ્રતિષ્ઠિત આત્મા એ આત્મા પણ નથી અને શરીર પણ નથી. શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, અને આત્મા એ સ્વ પર પ્રકાશક છે. એટલે આત્મા કશું કરતો નથી, અને શરીર પણ પોતે કર્મ બાંધતો નથી. શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. જેવા કર્મ પતી જાય એટલે એને બાળી નાખવાનું. એટલે શરીર તો કર્મ કરતું જ નથી, એ કર્મ ભોગવે છે, અને એની પાસે કોઈ પસંદગી નથી. કાલે શું થવાનું છે, પરમ દિવસે શું થવાનું છે, 1 કલાક પછી શું થવાનું છે, શરીરને ખબર નથી. શરીરે તો ફરજિયાત ભોગવવું પડે છે,
જે સંજોગ કુદરત આપે છે પ્રમાણે પણ કુદરત સંજોગ કેમ આપે છે તો કે છે કે આપણે બીજ નાખ્યા છે આપણે એટલે કોણે પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા કેમ ઉત્પન્ન થયો તો કે છે આત્મા હોવા છતાં આત્માનું અજ્ઞાન અને શરીર આપણે ના હોવા છતાં શરીરને આપણું માન્યું શરીરના ચલાવનારા આપણે થયા શરીર જે ભોગવે છે એના ભોગવનારા થયા માટે આપણા શરીર માટે આપણે કર્તાપણું અને માલિકીપણું ઉત્પન્ન થયું એવું સામે વાળા વ્યક્તિના શરીર માટે પણ કર્તાપણું માલિકીપણું ઉત્પન્ન થયું માટે આ પ્રતિષ્ઠિત આત્મામાં રાગ અને દ્વેષ થયા કસાયો થયા કર્મ બંધાયા જેને કારણે એ કર્મ ભોગવવા માટે કુદરત આપણને જન્મ આપે છે જીવન આપે છે અને મૃત્યુ આપે છે પણ જો પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન ખલાસ થઈ જાય તો પછી શરીર શું કરે છે એના માટે આપણે જવાબદાર નથી જેમ તમને ખબર છે કે રામે પણ રાવણ સાથે યુદ્ધ કરીને લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા છતાં એ જ ભવે મોક્ષે ગયા કારણ કે જયારે અજ્ઞાન નથી હોતું તો કર્મ બંધાતા નથી પછી ક્રિયા તો કુદરતના આધીન છે એ તમારા આધીન નથી એટલે તમે શું ક્રિયા કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં પણ તમે ક્રિયાના કરતા અને માલિક થાવ છો અજ્ઞાનને કારણે એનાથી બંધાય છે કર્મ ટૂંકમાં કર્મ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મૌન્ય કર્મથી બંધાય છે કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી આ તમારે સમજવું પડે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મૌન્ય કર્મ એનું એક નામ કહેવાય કે આ કોણે છે એ પ્રતિષ્ઠિત આત્મામાં છે એ પ્રતિષ્ઠિત આત્મામાં જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મૌન્ય કર્મ છે ત્યાં સુધી નવા કર્મો બંધાવવાના અને ત્યાં સુધી કુદરત આપણને શરીર પણ આપશે સંજોગો આપશે અને ભોગવટો આપશે સમજાયું એટલે એનું મેઈન નીકળે છે સાર કે અજ્ઞાન ઈજ પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાન શબ્દ તો ખરો પણ અજ્ઞાન નું ટાઈટલ આપું એને લાઈવ ઈગો કહેવાય લાઈવ ઈગો જીવંત અહંકાર લાઈવ ઈગો જીવંત અહંકાર છે એ જીવંત અહંકાર જ પુરુષાર્થ કરી શકે અને કર્મ બાંધી શકે અથવા તો કર્મ અજ્ઞાન નો નાશ કરી શકે પુરુષાર્થ કરવાની સત્તા પ્રતિષ્ઠિત આત્મા પાસે છે પ્રકૃતિ પાસે નથી પ્રકૃતિ પાસે કર્મ ભોગવવાની સત્તા છે કર્મ બાંધવાની નહીં અજ્ઞાન વધારવાની નહીં અજ્ઞાન નો નાશ કરવાની નહીં અજ્ઞાન વધારવું અજ્ઞાન નો નાશ કરવો કર્મ બાંધવું આ બધી સત્તા પ્રતિષ્ઠિત આત્મા પાસે છે અને જયારે સ્પષ્ટ વેદન થાય જયારે કેવળ દર્શન થાય ત્યારે આ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેતું નથી શું કીધું એટલે કર્મ બંધાતા નથી પણ છેલ્લો અવતાર તો રહેવાનો એટલે છેલ્લા અવતારમાં જે કઈ કર્મ બાંધેલા હતા કેવળ દર્શન થયા પહેલાના એ બધા કર્મોનો ખાલી ભોગવટો આવે છે પ્રતિષ્ઠિત આત્મા છે નહીં નવા કર્મો બંધાતા નથી એટલે આ દેહનો અંત આવે તો આત્મા મોક્ષે જાય છે એટલે જયારે આપણે કર્મ ભોગવતા હોય ત્યારે આપણા ભાવ ભળી જાય એટલે જ થાય ને હા એટલે પણ કોણ ભળે છે એ પ્રતિષ્ઠિત આત્મા ભળે છે અચ્છા અને પ્રતિષ્ઠિત આત્મા કેમ ભળે છે એની પાસે અજ્ઞાન છે જો એની પાસે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન હોય અને નિર્મોહ દશા હોય તો એ ભળે નહીં સમજાય મારી વાત સમજાય કે નહીં મારી વાત હા એટલે જે હવે આપણે અજ્ઞાન દશામાં આપણાથી જે કર્મો પહેલા બંધાઈ ગયા છે એ ઘડી ઘડી યાદ આવતા જ હોય તો આપણે શું કરવું કશું ને યાદ આવે એનો વાંધો નથી આપણે એના માલિક ના થવું ને કરતા ના થવું એટલે પણ ઈ જે આપણાથી ખૂબ મોટી મોટી ભૂલો થઈ ગઈ છે ઈ ઘડી ઘડી આપણને યાદ આવ્યા જ કરે અને એમ કે પ્રાયશ્ચિત થી ઈ ભૂલો નો નાશ થઈ જાય તો પછી પ્રાયશ્ચિત કર્યા કરવું કે શું કરવું પહેલી વસ્તુ એ કે આપણે સમજવાનું કે આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે કે નહીં હા ઈ બરાબર આપણને વાતમાં એક એક પ્રશ્નનો સિમ્પલ જવાબ આપો છે કે નહીં નહીં નથી તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી
तो जे श्वासना आधारे मन वचन काया चाले छे एमा कई पण करवानी स्वतंत्र शक्ति होय ना, अने जो ना होय तो पछी ए फरजियात होय एना माटे आपणे जवाबदार होय। અને આપણે જવાબદાર ના હોય તો પછી એમાં પ્રાયશ્ચિત ની જરૂર છે? પ્રાયશ્ચિત ક્યારે હોય? તમે ક્રિયા માટે જવાબદાર હોય તો તો પ્રાયશ્ચિત જરૂરી છે, પણ પ્રકૃતિ ભૂલ કરે અને પ્રકૃતિ માફી માંગે એની સાથે વાંધો નથી, પણ માફી માંગવાની પ્રક્રિયાને પુરુષાર્થ માનવું એને ધર્મ કહેવાય, આધ્યાત્મ ના કહેવાય। अध्यात्म એટલે કે मन वचन काया અને તેની અવસ્થાથી મુક્ત રહેવું એને अध्यात्म કહેવાય, અને પ્રકૃતિને સુધારવી બદલવી ફેરવવી પ્રકૃતિની ક્રિયા માટે પ્રાયશ્ચિત કરવું અને ધર્મ કહેવાય, એ પાપ પુણ્યનો માર્ગ છે। બરાબર સ્વામી, પણ આપણે ઘડી ઘડી યાદ આવતું હોય ત્યારે શું જાગૃતિ રાખવી? યાદ ગમે એટલી વખત આવે, યાદ એની મેતે આવે છે અને જતું પણ એની મેતે રહે છે, આપણને શું વાંધો છે? ના, પણ ત્યારે કોઈ ભાવ તો આવે જ જાય ને, એટલે જ્યાં સુધી ભળીએ નહીં ત્યાં સુધી એને ભાવ ના કહેવાય, એને વિચાર કહેવાય। તો શું કરવું એ ત્યારે? એને જ્યારે પણ આપણા ચિત્તની અંદર અને મનની અંદર વિચાર સ્વરૂપે અથવા ચિત્તની અંદર દ્રશ્ય સ્વરૂપે પાછલી અવસ્થાઓ દેખાય ત્યારે આપણે જાણવું કે આ મન વચન કાયા અને મનની અંદર આવ્યું બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ કુદરતી રચના છે અને એ કુદરતી રચનાથી હું સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું। અચ્છા, આપણે જુદા જ છીએ, ભળીએ તો જવાબદાર છે। એવું છે કે અગ્નિ કેટલી મોટી છે એ મહત્વનું નથી, પણ અગ્નિ આપણે 100 ફૂટ દૂરથી જોઈએ છે તો આપણે કોઈ લેવા દેવા નથી, આપણને કઈ નુકસાન કરતી નથી, પણ જો અગ્નિ પાસે જઈને હાથ નાખીએ તો જ નુકસાન થાય। અગ્નિ હોવાથી નુકસાન નથી થતું, અગ્નિ જોવાથી નુકસાન નથી થતું। હા બરાબર, પણ એટલે આઈ હંમેશા પેલા 11 અવસ્થામાં ઘણી મોટી મોટી ભૂલો થઈ છે, એટલે અને નિમિત્તને ખૂબ દોષિત જોયા છે અને હજી પણ યાદ આવે ત્યારે દોષિત જ જોવાઈ જાય। તમે કહો છો કે હું નિમિત્તને દોષિત જોઉં છું, મારી દ્રષ્ટિએ તમે તો તમારા શરીરને દોષિત જુઓ છો, એટલે હંમેશા ભોગવટો રે, ભય રે કે શું થશે। એટલા માટે તું કે આપણી પાસે જે જ્યાં સુધી સૈદ્ધાંતિક જ્ઞાન નથી ત્યાં સુધી ભીખ અને ભય ઉત્પન્ન થાય, પણ જયારે સૈદ્ધાંતિક જ્ઞાન મળે પછી ખબર પડે કે આ તો પ્રકૃતિ તો કુદરતે આપેલી છે, કુદરત એને ચલાવે છે અને કુદરત એનો અંત લાવવાનું છે, અંત લાવશે, આપણે તો કશું કરવાનું નથી, આપણે તેનાથી મુક્ત રહેવાનું છે। શું રહેવાનું છે? મુક્ત, કારણ કે પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, અને આપણે પોતે શુદ્ધાત્મા છે તો પ્રકૃતિમાં ઇન્વોલ્વ થવાની શું જરૂર? એકની એક ભૂલ પ્રકૃતિ 100 વખત કરે કે 1000 વખત કરે, પણ એ આપણી સ્વતંત્રતા નથી, એ કર્મના ફળ રૂપે કરે છે અને ફરજિયાત છે, એમાં ઓપ્શન નથી। હા, તો એનાથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું બસ, અને જે પ્રકૃતિ છે એને કુદરતી રચના તરીકે જોવાની, કારણ કે કુદરતી રચના જ છે। હા, અને સપોઝ તમે અત્યારે જસ્ટ જાણવા માટે કે અત્યારે તમે અમને સમજાવતા હો તો પણ અંદરમાં શુદ્ધાત્મા છું એ જ જ્ઞાન રહેતું હોય? હા, કારણ કે દ્રષ્ટિનો વિષય છે એ ભાષા કે ક્રિયાનો વિષય નથી। જેમ કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાનમાં હું શુદ્ધાત્મા છું એ રહે એને રાખવું ના પડે, એમ અમને કેવળ દર્શનની અંદર હું શુદ્ધાત્મા છું એ રહે અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ રહે, પછી અમારા મન વચન કાયા હોય કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ ના હોય, એક જ પ્રિન્સિપલ, દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા મારા મન વચન કાયા સહિત કુદરતી રચના છે, જેનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે, એમાં મારે ઊંડા ઉતરવાનું નથી, ઇન્વોલ્વ થવાનું નથી, એને ટચ કરવાનું નથી, ખાલી એનાથી મુક્ત રહેવાનું છે, કારણ કે હું મુક્ત છું,
अग्नि ने अड़वा जेवुं नथी। बराबर, पण एटले आपणे एट ए टाइम अंदर मां पण ए ज चाले, अंदर मां ने बोलीए। અંદરની જ વાત કરું છું, હું અંદરની જ વાત કરું છું, બહાર તો જે ચાલે છે તમારા આધીન નથી, કુદરતને આધીન છે, પણ હું અંદર કેવું હોવું જોઈએ એની જ મેં વાત કરી। એટ એ ટાઈમ, એમ એટ એ ટાઈમ, હા એટ એ ટાઈમ જ રહેવું જોઈએ ને, શરૂઆતમાં ના રહે તો આપણે હેન્ડલ મારવું પડે પ્રેક્ટિસ રૂપે। એટલે ઓલ ધ ટાઈમ મનમાં હું શુદ્ધાત્મા છું એ જ રહેવું જોઈએ। મન શબ્દ નહીં બોલવાનું, દ્રષ્ટિ શબ્દ બોલવાનું। હા, એટલે અંદર માં એમ જ રહેવું જોવે કે હું શુદ્ધ આત્મા છું। અને હજી આપણે કહેવાય છે ને કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ, એટલે આપણી આ બધી વાતો દ્રષ્ટિ ની છે, મન વચન કાયા ના ક્રિયા ની નથી। જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો ભાવ તેવો ભવ, જેવી ક્રિયા તેવો ભવ, કોઈ શાસ્ત્ર માં લખ્યું છે? છતાંય આપણે ક્રિયાનું જ મહત્વ આકાર કરીએ છે, કારણ કે આપણી આપણી પાસે ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય હોય તો દ્રષ્ટિનું મહત્વ આવે, વ્યવહાર સત્ય હોય તો ક્રિયાનું મહત્વ આવે। હા, એટલે અત્યાર સુધી સખત ક્રિયાઓ જ કરી છે, પેલા સ્થાનકવાસી ચુસ્ત હતા એટલે ત્યાં ક્રિયાઓ ખૂબ કરી, પછી કૃપાળુદેવ માં આવ્યા, પછી દાદા ભગવાન નું જ્ઞાન દીપકભાઈ પાસે લીધું ત્યાં, એટલે ચરણ વિધિ ખૂબ જ ગમે મને, એટલી ગમે ને અંદર થી આમ ભાવ આવે કે કેટલું સરસ કે છે, કેટલું સરસ પણ એટલે ઈ ક્રિયાઓ હવે એમ તમારા કેવા પ્રમાણે એટલું મહત્વનું નથી। એટલે શ્રીમદ રાજચંદ્ર નું હમણાં જ વાંચ્યું, કોઈ ક્રિયા જળ થઈ ગયા, શુષ્ક જ્ઞાન માં કોઈ માને મારા મોક્ષ નું કરુણા ઉપજે જોઈ। હું એકલું આત્મા આત્મા બોલવાથી પણ કલ્યાણ નહીં થાય, એકલી ધાર્મિક ક્રિયાઓ શુભાશુભ ક્રિયા કરવાથી પણ મુક્ત નહીં થાય, પણ આપણી પાસે જ્ઞાન ક્રિયા હોવી જોઈએ અને દર્શન ક્રિયા હોવી જોઈએ। કઈ હોવી જોઈએ? જ્ઞાન અને દર્શન। જ્ઞાન ક્રિયા એટલે હું મન વચન કાયા થી તદ્દન મુક્ત એવો શુદ્ધાત્મા છું, એ જ્ઞાન ક્રિયા કહેવાય, અને દર્શન ક્રિયા એટલે કે મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયો થી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, એને દર્શન ક્રિયા કહેવાય। આ જ્ઞાન અને દર્શન ક્રિયા છે છે એ આપણો પુરુષાર્થ કહેવાય, બાકી બધું પરિણામ છે। બરાબર, અને પરિણામમાં આપણે હાથ નાખવાનો નથી, સમજાય છે? હા, એટલે જેમ જેમ સમજ સમજ કરશો ને આ વિજ્ઞાન, એમ તેમ તમને ધીમે ધીમે બધું છૂટું પડતું જશે। પેલા ત્રણ વસ્તુ શાંતિથી વિગતવાર સત્સંગમાં તમે સાંભળી લેજો બરાબર, કે આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, આ ત્રણ વસ્તુ અને ત્રણેયના રોલ અલગ અલગ છે। પ્રકૃતિનો રોલ એ કર્મ ભોગવવાનું સાધન છે, એનું ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર એ કુદરત છે। પ્રતિષ્ઠિત આત્મા એ પુરુષાર્થ કરવાનું સાધન છે, એની પાસે જેવું જ્ઞાન દર્શન છે, જેવું ડેવલપમેન્ટ છે, એવો એ પુરુષાર્થ કરે છે, અને આત્મા એ સ્વ પર પ્રકાશક છે। આ ત્રણેયના રોલ જુદા છે। આત્મા કર્મ બાંધતો નથી, કર્મ ભોગવતો નથી, આત્માની હાજરીમાં કર્મ બંધાય છે, આત્માની હાજરીમાં કર્મ ભોગવાય છે, પણ કર્મ બાંધનારો એ પ્રતિષ્ઠિત આત્મા છે અને કર્મ ભોગવનારો એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિનું સંતાન કુદરત કરે છે। તો આપણે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પ્રતિષ્ઠિત આત્મામાં। પ્રતિષ્ઠિત આત્મા એટલે લાઈવ ઈગો, મિશ્ર ચેતન અથવા તો લાઈવ દ્રષ્ટિ, જેની અંદર જ્ઞાન અને દર્શન સમાયું છે। એ જ્ઞાન દર્શન ક્યાં તો મિથ્યા રૂપે હોય, ક્યાં તો સમ્યક રૂપે હોય, અને ઉપયોગ હાલ ઉપયોગ શબ્દ એ પ્રતિષ્ઠિત આત્મામાં વપરાય, પ્રકૃતિ અને મૂળ આત્મામાં ના વપરાય। મૂળ આત્મામાં જે ઉપયોગ છે એ તો સ્વાભાવિક છે, પણ પુરુષાર્થ રૂપે ઉપયોગ પ્રતિષ્ઠિત આત્મામાં છે, અને મન વચન કાયા જળ હોવાથી જળમાં ઉપયોગ હોઈ શકે નહીં, સમજાય છે? અને શ્રીમદ રાજચંદ્રજી એ કહ્યું છે, જળથી ચેતન ઉપજે, ચેતન થી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય। એટલે દેહ થી આત્માની અનુભૂતિ થાય અથવા આત્માથી દેહ ની અનુભૂતિ થાય, આ બંને માંથી કશું જ ના થાય। આત્માને દેહ ની પણ અનુભૂતિ ના થાય અને દેહ ને ક્યારે આત્માની અનુભૂતિ ના થાય। દેહ ની અનુભૂતિ ખાલી પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, અને પછી જયારે એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થાય ત્યારે એ મુક્ત રહે છે,
અને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થાય ત્યારે પ્રકૃતિ સાથે એટેચ થઈ જાય છે, એટલે એને કર્મ બંધાય છે. અને ડિટેચ રહે તો કર્મ બંધાતા નથી, કર્મ ખરી પડે છે. સંવર પૂર્વક નિર્જરા. સમજાવ્યું આપને? જ આવડતું નથી જરા, ડિટેચ રહેવાનું જ આવડતું નથી જરા. આવડતું નથી એવું નહીં બોલવાનું, અનંત શક્તિ વાળો આત્મા છે એવું બોલીએ પછી નથી આવડતું કેમ બોલાય આપણાથી? આપણે એવું બોલવાનું કે નથી કેમ આવડતું એવું બોલવાનું. હા એ જ, એટલે હજી સમજણની કચાશ છે ને. જરૂર જરૂર જરૂર, ધીમે ધીમે સત્સંગ સાંભળજો એમ ધીમે ધીમે બધા ખુલાસા થઈ જશે. હા હા, અને કાલે જે તમે કહેતા હતા કે જે વૃક્ષ ઝાડ ને એમાં ગતિ સહાયક તત્વ કેવી રીતે થઈ શકે? ગતિ સહાયક તત્વ ઝાડમાં કઈ રીતે થઈ શકે? આ ઝાડ પાણી પીવે છે, આ ઝાડ બધું અંદરથી શક્તિ યોગદે મેળવે, એ બધું ગતિ સહાયક તત્વ નું કારણ છે. આપણે શ્વાસ લઈએ છીએ તે ગતિ સહાયક છે. આ બધું ગતિ સહાયક નો મતલબ થાય મુવમેન્ટ. શું કહેવાય? ઝાડ નાના માંથી મોટું થાય એ ગતિ સહાયક તત્વ છે, ગ્રો થાય છે તે. એટલે મને કેવું કે ઝાડ તો મૂવ ન થઈ શકે તો કેવી રીતે ગતિ સહાયક થઈ જાય? મૂવ થવું એને થોડું એટલું કહી શકાય. માણસ હું તો હોય તો શ્વાસોશ્વાસ ની ક્રિયા, પાણી પીવાની ક્રિયા, બ્લડ સર્ક્યુલેશન ની ક્રિયા, ડાયજેસ્ટિવ ની ક્રિયા, આ બધું ગતિ સહાયક છે. આંખો હલાવી, હાથ પગ હલાવવા, આ બધી ગતિ સહાયક ક્રિયાઓ છે. ચાલે તો ગતિ સહાયક એવું થોડું છે. અચ્છા અચ્છા. અને એક લાસ્ટ, અગર નાભીમાં જ આત્મા છે તો આપણે હર વખત ત્યાં ધ્યાન રાખીને આપણે વિચારવું કે શું? ના 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 ના, નાભીમાં આત્મા, આપણે આત્મા માટે કશું વિચારવાનું નથી. આત્માનું ખાલી લક્ષ્ય જ રાખવાનું છે, બીજું કશું કરવાનું નથી. ક્યાં આત્મા છે એ તો ખાલી આપણે જાણવું કે નાભી કમળમાં આત્માનું સ્થાન છે. પણ એ શક્તિ રૂપે હોવાથી આખા શરીરના પ્રદેશોમાં વ્યાપેલો છે. સમજાયું? પ્રકાશ રૂપે એની શક્તિ રૂપે આખા શરીરમાં એ વ્યાપેલો છે. અને માટે જ આજ બધા જ અંગોની સંવેદના આપણને ખબર પડે છે. જો આત્માની શક્તિ ત્યાં ના હોય તો પછી સંવેદનાની ખબર પડે નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે અસ્તિત્વ રૂપે નાભીમાં છે, અને એના એની અવગાહના રૂપે, એની એની શક્તિના પ્રભાવ રૂપે આખા શરીરના અંગે અંગમાં વાપરેલો છે. જો ના વાપરેલો હોય તો સુખ દુઃખની અનુભૂતિ થવી શક્ય જ નથી, જેમ મરદાને થતી નથી. એટલે આપે કીધું ને પ્રકાશ રૂપે છે, એટલે હા, એ પ્રકાશ એ પાવર છે, એને એમાં જ્ઞાન છે. શું છે એ? જ્ઞાન પ્રકાશ છે. એ આ જડ લાઈટ જેવો પ્રકાશ નથી. આ જડ લાઈટ ને ફિલિંગ નથી હોતી, પણ આ જ્ઞાન પ્રકાશમાં ફિલિંગ થાય છે. કેમ? તો કે ચૈતન્ય પ્રકાશ છે. કેવો છે? ચૈતન્ય પ્રકાશ. હા, અને આ ઘરમાં ટ્યુબલાઇટ નો પ્રકાશ એ જળ પ્રકાશ છે. ચૈતન્ય ના કહેવાય, ટ્યુબલાઇટ ને કશું ના થાય, અથવા ટ્યુબલાઇટ ની હાજરીમાં પણ કશું ના થાય. પણ ટ્યુબલાઇટ ના પ્રકાશ ને આપણે માણી શકીએ ખરા, ટ્યુબલાઇટ ને કશું ના થાય. જયારે ચેતન જે છે એ ચેતન ની હાજરીમાં આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એને બધું થાય છે. કારણ કે બિલીફ એની પાસે છે, ક્રિયા પ્રકૃતિ પાસે છે, પણ બિલીફ એની પાસે છે. એટલે એમ કે છે કે આત્મા હર પ્રદેશે પ્રદેશે છે, એટલે પ્રદેશે એટલે કે જેટલી અવસ્થાઓ છે એ અવસ્થાને પ્રકાશિત કરનારો આત્માનો પ્રકાશ છે. નિતર અવસ્થા પ્રકાશિત ના થાય. પ્રકાશિત થવી એટલે કુલ્લી થવી. સમજાવ્યું ને? કુલ્લી થવી. નિતર ના, કોઈ પણ વસ્તુ જળ હોય અને જળ વસ્તુ ચેતનના પ્રકાશ વગર એને સમજી અનુભવી કે ભોગવી શકાય નહીં. જળનો તો સ્વભાવ જ નથી. મરદાને ગમે એટલું કરો કશું ના થાય. તો કિંમત તો ચેતનની છે ને? હા. પણ એ ચેતન અત્યારે અજ્ઞાન હોવાથી એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા વ્યક્ત થાય છે. એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જેવું જ્ઞાન દર્શન છે એવી તમારી આજની અનુભૂતિ છે. અને એ પ્રતિષ્ઠિત આત્મામાંથી સંપૂર્ણ અજ્ઞાન ખલાસ કરવું એ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ.
અને જેમ જેમ અજ્ઞાન ખલાસ કરશો એમ તમને કેવળ દર્શન તરફ આગળ વધશો અને સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જશે. એ જ સહાયક સંકેત, એ જ કેવળ દર્શન. પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેતું નથી. પ્રતિષ્ઠિત આત્માનો જન્મ અજ્ઞાનથી થયો છે અને પ્રતિષ્ઠિત આત્માનો અંત અજ્ઞાન નાશ થવાથી થઈ જાય છે. એટલે એ સ્વયં થયો છે. શું કીધું? એ સ્વયં થયો છે પ્રતિષ્ઠિત આત્મા. સ્વયં સ્વયં શું બોલ્યા? સ્વયં એટલે પોતાની મેળે જ થયો છે. પોતાની મેળે જ થયો. આત્માના પ્રકાશની અંદર જયારે પ્રકૃતિનું મહત્વ એકેન્દ્રિય થી આપવા માંડ્યું ત્યારથી અજ્ઞાન છે. પ્રત્યેક ઇન્દ્રિયમાં અજ્ઞાન ગાઢ થયું, પછી મનુષ્યમાં ત્યારે બુદ્ધિ પડી તો પણ અજ્ઞાન જ ગાઢ થયું છે. આત્મા તો છે પણ ગાઢ શું થયું? તો કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, અને એ જ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એ ઘાતી કર્મ રૂપે પ્રતિષ્ઠિત આત્મામાં પડેલું છે કે જેને આધારે રાગ દ્વેષ ને કસાય થાય છે, કર્મ બંધાય છે અને જન્મ મરણ ના ચક્કર ચાલુ રહે છે. અજ્ઞાન કેમ એવી રીતે થઈ શકે પોતાની મેળે? અજ્ઞાન પોતાની મેળે થઈ શકે કારણ કે અજ્ઞાન એટલા માટે થયું કારણ કે જેને જે દેખાયું તે સ્વીકાર્યું ને. જેના પ્રકાશમાં દેખાયું એને ના સ્વીકાર્યું. પાંચ ઇન્દ્રિયો થી દેખાયું એ સ્વીકાર્યું. હા, પણ પાંચ ઇન્દ્રિય કોના પ્રકાશમાં પ્રકાશિત થયું એ ના ખબર પડી. અચ્છા, આત્મા ના હોય તો પાંચ ઇન્દ્રિય કામ કરે? તો આપણે તો ઇન્દ્રિય થી દેખાયું એને જ મહત્વ આપ્યું છે. પણ ઇન્દ્રિય ને કેમ દેખાયું? તો કે આત્માથી. એને મહત્વ આપતા નથી. આખી જિંદગી આપણે શરીરને મહત્વ આપ્યું, શરીરના સંજોગોને, સાધનો, સંપત્તિ, સંબંધોને મહત્વ આપ્યું, પાંચ ઇન્દ્રિય થી દેખાતી અવસ્થાઓને મહત્વ આપ્યું, આખી લાઈફ, બીજા શું કરે છે સારું કે ખરાબ એને મહત્વ આપ્યું. પણ જેની હાજરીમાં આ બધી વસ્તુ, શરીર, પાંચ ઇન્દ્રિય અને સંજોગોની અનુભૂતિ થાય છે, એવા આત્માનું મહત્વ આપણે આપ્યું નહીં. એટલે તમે તો એકલો જ કાઢી નાખ્યો. આત્મા વગર કશું છે જ નહીં. હા, એટલે આત્મા આત્મા કરતા હતા પણ એટલે રિયલ માં નહીં સમજ્યા. એટલે હંમેશા શું હતું કે આત્મા, આત્માનો જવાબ 50% સાચો છે પણ સાથે જે દર્શન હતું તે દર્શન ના થયું. આપણે આ જગતમાં બંધાયા છે મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન તો ખરું જ પણ મિથ્યા દર્શન થી બંધાયા. હવે આપણને સમ્યક જ્ઞાન થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું, પણ દર્શન તો પાછું મિથ્યા જ રહ્યું. હું શરીર છું, હું શરીરને ચલાવનાર છું, હું શરીર દ્વારા ભોગવું છું, બીજા વ્યક્તિઓ મારું મને માન આપે છે, મને અપમાન આપે છે, મારી પાસેથી વસ્તુ લઈ લે છે અથવા તો મને આપે છે, આ પાછું મિથ્યા દર્શન તો રહ્યું છું ના. મિથ્યા દર્શન થી તો કર્મ બંધાય છે. એટલે જ્ઞાન સમ્યક થયું પણ દર્શન સમ્યક ના થયું ને. કારણ નિમિત્ત ને જ દોષી જોયા ઓલવેઝ. એટલે જ્યાં સુધી તમારું દર્શન સમ્યક નહીં થાય ત્યાં સુધી જ્ઞાન શું કરે? પાંગળું છે. દર્શન સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન પાંગળું છે. કારણ કે હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે હું આત્મા છું, એ તો કેટલા અવતાર થી આપણે જાણીએ છીએ. સાચી વાત કે ખોટી વાત? તો પછી એક જવાબ તો સાચો જ છે. તો પછી ભૂલ ક્યાં છે? દર્શન સમ્યક દર્શન થયું નથી. ને સમ્યક દર્શન એટલે આ જગતના, આ જગતને રિલેટિવ સત્યથી જોવું. એને મિથ્યા દર્શન કહ્યું, એને વ્યવહાર દર્શન કહ્યું, એને લૌકિક દર્શન કહ્યું. અને આ જગતને સનાતન સત્યથી જોવું, કુદરતના કાનૂનથી જોવું, યુનિવર્સલ ટ્રુથ થી જોવું, એને સમ્યક દર્શન કહ્યું. તો પછી રાગ દ્વેષ થવાનું કોઈ કારણ નથી. સમજાય છે ને? હા, એટલે હજી ખૂબ સમજ લેવાની જરૂર છે. આમ વાત તમારી જ્યારે જેટલા પણ સત્સંગ સાંભળું છું એટલી મારી એમાં હા જ હોય છે કે હા આજ બરાબર, આજ બરાબર. પણ હજી એટલું જ્ઞાનમાં નથી રહેતું પોતાના. રહેશે, ધીમે ધીમે રહેશે. હા, ઓકે ઓકે. જય સચિદાનંદ. થેન્ક યુ. રોજ અનમ્યુટ જ નહોતું થતું તમારે.